સૌથી મહત્વપૂર્ણ સમાચાર જેની રાહ જોવાતી હતી. કમલનાથ મુખ્યમંત્રી બની ગયા છે. ધારાસભ્ય દળની બેઠકમાં આખરે આ નિર્ણય લેવા ગયો, જેની ચર્ચા ચાલતી હતી કે કમલનાથ જ બનશે અને આખરે એ કમલનાથ પર મોહર વાગી ચૂકી છે. ધારાસભ્ય દળની બેઠકમાં આખરે નિર્ણય લેવાઈ ગયો છે અને કમલનાથ મધ્યપ્રદેશના નવ મુખ્યમંત્રી બની ગયા છે. તો જે ફાઇનલ હતું નામ એ જ જાહેર થઈ ગયું છે. આખરે આજના દિવસમાં અનેક ચર્ચાઓ થઈ, અનેક મુશ્કેલીઓ પણ થઈ, પરંતુ એ નામ પર આખરે મોહર વાગી ચૂકી છે. કમલનાથ મધ્યપ્રદેશનો ચહેરો, અનેક જવાબદારીઓ કમલનાથના શરીર પર રહેશે. બે દિવસની ચર્ચા વિચારણા પછી અંતે મધ્યપ્રદેશમાં કમળ હટ્યા બાદ કમલનાથનું નામ ફાઇનલ થઈ ગયું છે. કમલનાથ લગભગ ફાઇનલ થઈ ગયું ધારાસભ્યની બેઠકમાં અને હવે મુખ્યમંત્રી બન્યા છે કમલનાથ. કમલને કમાન સોંપવામાં આવી છે. પાછળ રહી ગયા જ્યોતિરાદિત્ય સિંધિયા. કમલનાથ નવ વખત સાંસદ સતત જીતતા આવ્યા છે છિંદવાડાથી. હાલાકી આપ જુઓ કે કમલનાથને લઈને કેટલીક બાબતો પણ કહેવાતી હતી, ખૂબ જ ચાલી કે ભાઈ આ તો દિલ્હીના નેતા છે, મધ્યપ્રદેશમાં શું કરશે. પરંતુ આખરે છ મહિના પહેલા મધ્યપ્રદેશમાં આવે છે, તમામ વિસ્તારોમાં ફરે છે અને આપ જુઓ કે મધ્યપ્રદેશની કમાન પણ બે લોકોએ સંભાળી. સતત ચૂંટણી પ્રચાર, લોકોની ડિમાન્ડ રહેતી કમલનાથની. હવે આપ જુઓ કે કેમ ખાસ છે કમલનાથ. શિવરાજસિંહ ચૌહાણની વિરુદ્ધમાં કમલનાથ એક સમૃદ્ધ રાજનેતા તરીકે પણ જોવામાં આવ્યા. આખરે કમલનાથ પર પસંદગી થઈ ગઈ છે. મુખ્યમંત્રી મધ્યપ્રદેશથી મળ્યા છે કમલનાથ. કમલનાથનો જન્મ તો કાનપુરમાં થયો, કોલકાતામાં મોટા થયા. તેમનો અભ્યાસ આપ જુઓ કે દૂન સ્કૂલમાં થયો છે અને કેટલાક લોકો ભાજપના નેતાઓ એમને દૂનને લઈને અનેક વિવાદો થયા કે સોનાની ચમચી લઈને તેઓ જન્મ્યા છે. બંને નેતાઓને લઈને બાબતો સામે આવી, આખરે વિવાદ થયા. પરંતુ 1980થી લોકસભા સાંસદ તરીકે ચૂંટાતા રહ્યા છે કમલનાથ. ત્યારબાદ 1985 હોય, 1982 હોય, 91 હોય, સતત 9 વાર તેઓ જીતતા આવ્યા છે. આપ જુઓ કે એટલા જ માટે તેમની લોકપ્રિયતા સતત બરકરાર રહી છે. અને મધ્યપ્રદેશની જે કમાન હતી, આમ તો કહેવાતું હતું કે જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના ગ્વાલિયર પટ્ટામાં અલગ ચાલી રહ્યા છે, કમલનાથ પોતાના છિંદવાડા પટ્ટામાં અલગ ચાલી રહ્યા છે અને દિગ્વિજયસિંહ પોતાનો અલગ આલાપ આલાપી રહ્યા છે. આ તમામ નેતાઓ એક થયા અને એટલા જ માટે કમલનાથને કેપ્ટનશીપ સોંપાઈ અને સમગ્ર સત્તા મેળવવા માટે કમલનાથની કેપ્ટનશીપ જવાબદાર છે. હિતેન અમારી સાથે સતત. હિતેન, આખરે એવી કઈ બાબત રહી ગઈ જે કમલનાથે કમાલ કરી દીધી અને એટલે જ મુખ્યમંત્રી બનાવાય? બિલકુલ જનક, સૌ પ્રથમ તો હું તમને બતાવવા માંગીશ કે કોંગ્રેસનું આ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ જેમાં કમલનાથને શુભકામના આપવામાં આવી છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનવા બદલ, અને સાફ લખવામાં આવ્યું છે કે હવે મધ્યપ્રદેશમાં એક ન્યૂ એરાની શરૂઆત થશે. અગર વાત કરીએ તો કમલનાથની પસંદગી શા માટે કરવામાં આવી. કમલનાથ મધ્યપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા હતા. પાર્ટીને જે હિસાબે તેમને છેલ્લા 4 વર્ષની અંદર ઉપર પહોંચાડી, જે ગ્રાઉન્ડ લેવલ પર તેમને મધ્યપ્રદેશમાં મહેનત કરી હતી, તે મહેનતનું રીઝન હતું કે કોંગ્રેસ 114 બેઠકો મધ્યપ્રદેશમાં મેળવી શકી અને તે જ તેનું જ ફળ જે છે આજે કમલનાથને આપવામાં આવ્યું છે. હાલાકી કમલનાથને મુખ્યમંત્રી બનાવવા પાછળ રીઝન એ પણ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાની અગર વાત કરીએ તો ગ્રાઉન્ડ લેવલ પર તે એટલી મહેનત મધ્યપ્રદેશમાં કરી નહોતા શક્યા, કારણ કે તે એક સાંસદ છે અને સાંસદ તરીકે તે દિલ્હીમાં વધુ સમય કમલનાથ પર આ પસંદગી.
બિલકુલ, સ્થિર સરકાર પણ એક રીઝન છે, અને સાથે જ સાથે દિગ્વિજયસિંહનો જે ખેમો હતો, દિગ્વિજયસિંહ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે પણ તે આખા ઇલેક્શનમાં તે ગાયબ હતા. દિગ્વિજયસિંહનો જે ખેમો હતો તે ખેમાએ પણ ક્યાંક ને ક્યાંક કમલનાથને સપોર્ટ કર્યો હતો. દિગ્વિજયસિંહના જેટલા પણ સમર્થકવાળા ધારાસભ્યો હતા તે પણ ઈચ્છી રહ્યા હતા કે કમલનાથ જ રાજ્યના મુખ્યમંત્રી બને. આ સૌથી મોટું એક રીઝન હોઈ શકે છે જેથી દિગ્વિજયસિંહ ને પણ ખુશ કરી શકાય અને કમલનાથનો ખેમો તો ખુશ જ રહેશે. જ્યોતિરાદિત્ય સિંધિયાના ખેમાને ખુશ કરવા માટે સૌથી વધુમાં વધુ તેના ખેમામાંથી મંત્રીઓની પસંદગી કરવામાં આવશે, તે પણ જેથી તે પણ તેની પણ નારાજગી દૂર રહે. અને સાથે સાથે જે હિસાબે મધ્યપ્રદેશમાં અગર અત્યારે ગમે ત્યાં ફરીએ તો જે હિસાબે ભાજપની સરકાર હતી તે દરમિયાન મધ્યપ્રદેશની જનતા સાફ કહેતી કે મામાજીના જે કામ છે તે સારા હતા, પણ બીજી તરફ મામાજી અગર શિવરાજસિંહ ચૌહાણ અગર સરકાર બનાવવામાં નિષ્ફળ થયા છે તો કોંગ્રેસના ખેમામાં જ્યારે કોંગ્રેસ અગર સરકાર બનાવી રહી છે તે નિશ્ચિત થઈ ગયું. તે દરમિયાન અગર મધ્યપ્રદેશની જનતા સાથે જ વાત કરીએ કે કોંગ્રેસથી તે કોને મુખ્યમંત્રી જોવા માંગશે, તે દરમિયાન જ કોંગ્રેસની મધ્યપ્રદેશની જનતા સાફ કહી રહી હતી કે કમલનાથ જેવા નેતા જે છે તે તેમને કોંગ્રેસના મુખ્યમંત્રી પદ પર જોવા પસંદગી રહેશે, જેથી ક્યાંક ને ક્યાંક આ એક પસંદગી હોઈ શકે. અને સિનિયર લીડર છે કમલનાથ, પૂર્વ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે જેથી એક્સપિરિયન્સ પણ છે અને મધ્યપ્રદેશમાં કેવી રીતે ગુડ ગવર્નન્સ ચલાવી તે પણ નોલેજ તેમને રહેશે. અને રાહુલે જે હિસાબે મેનિફેસ્ટો બનાવ્યો હતો, રાહુલે જે હિસાબે વાયદા કર્યા છે મધ્યપ્રદેશમાં, તે વાયદા પૂરા કરવાની ક્ષમતા પણ કમલનાથ રાખે છે જેથી તેમની પસંદગી જે છે તે કરવામાં આવી છે. અને સાફ તોર પર હવે કમલનાથ પાસે જે છે ખૂબ મોટો ચેલેન્જ રહેશે, કારણ કે શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે જે હિસાબે રાજીનામું આપ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ લીધું તો શિવરાજસિંહ ચૌહાણે સાફ સંકેત આપ્યા કે કોંગ્રેસને શુભકામના તો આપીએ છીએ પણ સાથે સાથે ચેતવણી પણ આપીએ છીએ, કારણ કે વિપક્ષ જે છે તે કોઈ વિવાદ સામે આવશે ખરું, કારણ કે 109 બેઠકો છે તો કોંગ્રેસમાં તો નેતાઓ વધારે છે, કોઈ વિવાદ સામે આવશે કે પછી 2019 પછી ચૂંટણી પછી બિલકુલ બિલકુલ જનક સાચી વાત કહી, કોંગ્રેસમાં નેતા વધારે છે કાર્યકર્તા ઓછા છે, પણ ક્યાંક ને ક્યાંક મધ્યપ્રદેશમાં જે બે નેતા હતા તે બે નેતામાંથી એક નેતાની નારાજગી જે છે તે દૂર કરી દેવામાં આવી છે. હવે નવો વિવાદ અગર સામે પણ આવશે તો તે 2019 પછી જ સામે આવશે, 2019 ઇલેક્શન પત્યા પછી નવો વિવાદ.